સજાનંદ સ્વામી મહારાજ ની જય. શ્રી નરનારાયણ ભગવાન ની જય. વરણી વેશ રમણીય દર્શન મંદાસ રુચિરાનામ પૂજિતમ સુરી નરોતમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે. સતાનંદ સ્વામી 34મા મંત્રમાં પ્રવેશ કરે છે. શ્રી સિદ્ધેશ્વરાય નમઃ. સિદ્ધેશ્વરાય નમઃ. શ્રી સિદ્ધેશ્વરાય નમઃ. શ્રી સિદ્ધેશ્વરાય નમઃ. શ્રી સિદ્ધેશ્વરાય નમઃ. શ્રી સિદ્ધેશ્વરાય નમઃ. આ એક એક મંત્ર પુલ્હાશ્રમમાં જાઓ, મુક્તિનાથના દર્શન કરો. 108 ધારાઓ ગંગાજીને વહે છે, એમાં તમે બધા સ્નાન કરો. એ જ રીતે સતાનંદ સ્વામી 108 મંત્ર રૂપી ગંગાજીનો પ્રવાહ આપની સામે મૂકી દીધો છે. 108 આ મંત્ર છે, એમાં સ્નાન કરો, ધ્યાન કરો અને સ્મરણ કરો. ગમે તેવા કષ્ટ હશે, દુઃખ હશે, ઉપાધિ હશે, પરમ શાંતિ થઈ જશે. આ સતાનંદ સ્વામી સામાન્ય સાધુ નથી. ડૂબકી મારીને હું પહોંચાતા બદ્રિકાશ્રમ, અને એણે જ સતાનંદ સ્વામી સત્સંગ જીવનની રચના કરી છે. મહારાજને બતાવ્યું આ સત્સંગ જીવન રચાયું છે. સીજી માં બહુ ખુશ થયા, મસ્તક ઉપર પધરાવી મહારાજે સત્સંગ જીવન માથા ઉપર લીધો અને બધાએ ગાજતા વાજતા ઢોલ શરણાઈ ઢબૂકતા જાય. અને ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાંથી થઈ લક્ષ્મીવાડીએ સુધી ગાજતા વાજતા માથામાંથી શાસ્ત્ર, જેમ તમે ક્યારે કથા બેસે ત્યારે માથા ઉપર શાસ્ત્ર રાખો છો, એમ શ્રીજી મહારાજે સત્સંગ જીવન માથા ઉપર રાખેલું છે. એ સતાનંદ સ્વામીએ સત્સંગ જીવનમાંથી 1000 મંત્ર તારવ્યા. આખા સત્સંગ જીવનનું ફળ મળે. સર્વમંગલ બોલો તો વળી સતાનંદ સ્વામીને વિચાર આવ્યો. કલિયુગના માણસો કહેશે ટાઈમ નથી, વાર નથી, વાંચશે નહીં, એટલે એમાંથી ટૂંકું કર્યું અને પછી 108 મંત્ર આપણા સમક્ષ મૂક્યા છે. એનો આપણે આ કથા સાંભળીએ છીએ, વાંચન અને મનન કરીએ છીએ. સતાનંદ સ્વામી કહે છે મહારાજ તમે સિદ્ધેશ્વર, સિદ્ધોના પણ ઈશ્વર છો. સિદ્ધ દશા પ્રાપ્ત કરી હોય તેને સિદ્ધ કહેવાય, એને અષ્ટ આવરણ નડે નહીં. સિદ્ધ કોઈનો નમાવ્યો નમે નહીં. સિદ્ધ હોય એ ગમે તે લોકમાં જઈ શકે. આને આ શરીરે એ ધામમાં પણ જઈ શકે. આવી સિદ્ધિ એ પ્રાપ્ત કરે છે યોગ ધારણા કરે. સિદ્ધિ પ્રાપ્ત કરવી બહુ કઠણ છે. અત્યારે કલિયુગમાં કોઈ એવા સિદ્ધ જલ્દી મળતા નથી. ચાલો ચાલ સત્સંગ કરતા હોય એવા હોય સાધુ સંતો. મગની રામની કથા, દ્રાવિડ દેશનો અંતરમાં ઈચ્છા થઈ મને આ જન્મ વિષય વાસના પુત્ર પરિવારમાં કે જગતમાં લોભાવું નથી, મને ભગવાનનો ભેટો કરવો છે, ભગવાનને મળવું છે, એના દર્શન કરવા છે. આ જ શરીરે મને ભગવાન સુધી પહોંચવું છે. આવો વિચાર કરી અને ઘરમાંથી નીકળ્યા. સિદ્ધાઈ પ્રાપ્ત કરી, જ્યારે બોલાવે ત્યારે દેવીઓ સિદ્ધિઓ એની પાસે હાજર થાય. સિદ્ધાઈ તો પ્રાપ્ત કરી પણ સિદ્ધાઈમાં અભિમાન આવી ગયું. 300 શિષ્ય હતા એના. ગમે ત્યાં જાય
વાચા નાખે કે મને આટલા પૈસા જોઈએ છે ને આપવા જ પડે, નહીતર એની ભૂંડી દશા થઈ જાય. 300 શિષ્યને લઈ હાથી માથે બેસી અને જાય છે. એને પગરખાં પણ બીજા પહેરાવે, સોનાની અંબાડી, સોનાનું છત્તર, પાછળ ઝાલનારા સિપાહીઓ નેકી પોકારતા જાય. પોલીસો બહુ બહુ જાહોઝલાલી સિદ્ધાઈ પ્રાપ્ત કરી, ગમે તેને કોઈ બોલી ન શકે, બોલે તી બાદ ફાટ દે તેને પડી જાય. જાણે એના હાથમાં બધાને લગામ હોય ને એમ કરે છે. સિદ્ધાઈ મેળવી છે ભગવાનને ભેટવા, આશા છે ભગવાન ભેટવા, ને પછી સિદ્ધાઈ મળી એટલે એ ઊંધા અવળે રસ્તે ચડી ગયા. હાથી માથે બેસીને ફરે જ ગામો ગામ પડાવ નાખે. ફરતા ફરતા પોરબંદર આવ્યા. પોરબંદરમાં મઠાધીશ એને મળ્યા, વાત કરી, 10,000 રૂપિયા આપો, નહીં તો તમારું ખેદન મેદન કરી નાખીશ. ત્યારે મઠાધીશે કહ્યું, અમારા જેવા દેડકાને શું ડાંભો છો, અમે તમને શું આપી શકીએ? આ જગતની અંદર સ્વામિનારાયણ છે, એની પાસે જઈ સિદ્ધાઈ બતાવો ને તમે જીત કરો તો કંઈક તમારી વાહ વાહ થાય. અમે દેડકા જેવાને શું ડાંભો છો, તમારી પાસે શું હોય? સ્વામિનારાયણ? કે હા, સ્વામિનારાયણ એટલે કોણ? એકદમ આમ રૂવાબથી બોલ્યો. હો, આ સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, એને ભગવાન પણ ઉડાડી દઉં. અને ત્યાંથી ધુઆં ફુઆ કરતો આવ્યો. જુએ ગઢપુરમાં દાદા ખાચાના દરબારમાં આમ ભરચક સભા, સંતો પાર્ષદો બધા બેઠા છે, ભક્તજનો. અને મગનીરામ આવ્યો સિદ્ધ દશાનો, ચીપિયા પછાડતો, હાથમાં કાંડામાં કળા પિત્તરના પહેરેલા, ચણોઠીની માળા પહેરી, વિગેરે વિગેરે એવું, પણ ભગવા કપડા પહેરેલા, સાથે 300 શિષ્ય દબાદબ કરતા આવ્યા. હે સ્વામિનારાયણ, મારા ચરણમાં 10,000 રૂપિયા મૂકી દો, ધરી દો, મારા શિષ્ય બની જાઓ. સ્વામિનારાયણ ભગવાન કે, અમે સ્વામિનારાયણ ભગવાનના થયા છે, હવે એકના શિષ્ય થયા, તારા કેમ શિષ્ય થઈએ? સામે બોલે છો? સામે તો હવે બોલશું. કેમ પૈસા નથી દેવા? કાલે તમારું છેદન મેદન કરી નાખીશ. એક છેદન મેદન તું શું કરનારો છો? મેં ભલભલાના વટ ઉતાર્યા તો તમે વરી કોણ? હું કાલે આવું છું, મારા માટે પૈસા તૈયાર રાખજો, ને કે ચપટીમાં બધાને બતાવી દઈશ. ભગવાન કે, જે થાય તે કરજે, જા. સિદ્ધો ના પે ઈશ્વર છે, ભગવાનથી સિદ્ધ કંઈ મોટા નથી. ધુઆ ફુઆ કર, બધાને જીત્યો, કોઈ સામે ના બોલે ને, આ મારે જીતી નથી શકતો. સ્વામિનારાયણ એટલે છે કોણ? આ ઘરે જઈને ધૂપ દીપ વગેરે કર્યું ને દેવીને બોલાવ્યા, આ સ્વામિનારાયણનું કંઈક ખેદાન મેદાન કરો. દેવી કે, ઘરેથી નીકળ્યો ત્યારે તારે શું ભાવના હતી? દેવી તો બધાનું રક્ષક કરે છે, ભક્ષણ નથી કરતા, એ સાત્વિક દેવી છે. ઘરથી નીકળો ત્યારે તારી ભાવના કેવી હતી? કે હું ભગવાનને ભેટવા નીકળું છું, રસ્તામાં આવીને આ બધું કરે શું છે? સિદ્ધાઈ બતાવીને બધાને કેમ તારા વજૂતા કરે? ચેતી જા, સામાન્ય નથી, પુરુષોત્તમ નારાયણ છે. એને સામે ચડીશ,
તો તારું ભવ ભવ સારું નહીં થાય, મૃત્યુ થઈ જશે આ દેહે, પણ અનંત દેહે પણ તું કોઈ દિવસ ભગવાન સન્મુખ થઈશ નહીં, જા એના ચરણમાં પડ. વિચાર આવ્યો, વિચાર નીકળ્યો હતો ત્યારે તમારી ભાવના ભગવાનને ભેટવાની હતી, અને હું અહીં આવીને શું કરું છું? સવાર પડી, કડા બડા બધા ઉતાર્યા, ચડોઠીને માળા બાળા બધી એક બાજુ મૂકી દીધી, સાધુનો વેશ સાદો પહેરીને હવે આવે છે. બધા સંતો કે મહારાજ કાલવારો આવ્યો, કાલવારો આવ્યો, મગની રામ આપને ડરાવશે ને બીવડાવશે ને જીપિયા પછાડશે ને શું ને શું અવાજ કરશે ને. શ્રીજી મહારાજ કે કાંઈ નહીં કરે, બેઠાઓ. આવ્યો, ભગવાનના ચરણમાં નમસ્કાર કર્યા, સિદ્ધોને પણ નમાવનારા છે. હે પ્રભુ, મારા ગુના ક્ષમા કરો, ન બોલવાનું બોલાઈ ગયું છે, હુકારે તુકારે બોલ્યો છું, સ્વામિનારાયણ વરી કોણ છે, પણ મને દેવીએ સજાગ કર્યો કે ભગવાન છે. હવે સિદ્ધાઈ નથી કરવી, તમારો સાધુ કરો. બીજા કે મહારાજ આને સાધુ કરાય, આ તો આપણે બધાને હેરાન કરશે. ત્યારે મગની રામ કહે છે, મહારાજ તમને સાધુ કરો, તમારા ચરણે ને શરણે આવ્યો છું. ત્યારે ભગવાન બોલે છે, સુણી બોલ્યા જન સુખદાની, તમે છો અતિશય અભિમાની, સુણી બોલ્યા જન સુખદાની, તમે છો અતિશય અભિમાની, મારા નિર્માની સંત જણાયા, તે માતામાંથી કેમ રહેવાય, મારા નિર્માની સંત જણાય, તે માતામાંથી કેમ રહેવાય, તે માતામાંથી કેમ રહેવાય, તે માતામાંથી કેમ રહેવાય. શ્રીજી મહારાજ કે છે, તમે અભિમાની, અમાર સંત નિર્માની, તમારે અમારે રહેવાય કેમ? આ તો બીછાનું નીચે પાથરીને સુવાનું, બપોરે એક ટાઈમ જમવાનું, પાણી નાખીને પાછું પાત્રમાં. ધન સ્ત્રીના ખરેખર ત્યાગી, તમારા આટલા બધા રૂપિયા ભેગા કર્યા છે, અમારા સંતો કંઈ ધન નથી રાખતા, સ્ત્રીને અડતા નથી, અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખે છે, એને જ અમે સાચા સાધુ ગણીએ છીએ. તારે સાચા સાધુ થવું હોય, અમારા નિયમ ધર્મનું પાલન કરવું પડશે. સંત અસંતની બધી રીત સમજાવી છે, આ તમે કરી શકશો? સાદાઈથી રહેવું, એ જ વસ્ત્ર પહેરવાના. મગની રામ કહે છે, મહારાજ તમે જેમ કહેશો એમ કરીશ, પણ મને તમારી સાથે રાખો. તો અમે કહીશું એમ કરો. આ સંતો બધા બેઠા છે ને, એના જોડા ભેગા કરો, જોડાની ગાંઠડી બાંધો, અને આખી સભા બેઠી છે એને પાંચ પ્રદક્ષિણા કરો. હવે આવો સિદ્ધ 300 શિષ્યનો નિયામક, ને હાથી માથે બેસનારો, સોનાની છત્તર ઝાલનારો, પગમાં પગરખાં બીજા પહેરાવે, આવો મહાન યોદ્ધા એવો એ આજે નમી ગયો છે. જોડા ઉપાડો કે જોડા સંતાના એકઠા કરો, તેને ગાશારી ની શિષ્ય ધારો, જોડા સંતાન એકઠા કરો, તેની ઘાસરી ની જ શિર ધારો, સર્વે બેઠી છે સંત સભાય, તેને પાંચ પ્રદક્ષિણા થાય, સર્વે બેઠી છે સંત સભાય, તેની પાંચ પ્રદક્ષિણા થાય, અત્યારે પાપ તમારો જાય, ઘણા પીડ્યા છે રંકા નિરાય,
પાપ તમારું જાય ઘણા પીડ્યા છે રંક નિરાય ઘણા પીડ્યા છે રંક નિરાય ઘણા પીડ્યા છે રંક નિરાય માણસોને લૂંટ્યા છે રાજાને તમે એમને પરાજિત કરી નાખ્યા છે અનેકના નિશાસા લીધા છે જોડા લઈને આપે પાંચ પાદિક્ષાણા ફરવાની છે ભલે તમારા કેસ બધા ઉતારી નાખીએ ઉતારીને ફેંકી દીધા રસ્તામાં નહીતર સિદ્ધોને પોતાના કેસ બહુ વાલા હોય એ ઉતારી નાખ્યા જેમ કેસો અમે કરીશ પણ તમારે શરણે રહીશ આવી જાગૃતિ આવી ગઈ પૂર્વનો કોઈ મુમુક્ષુ છે અને વચમાં જે સિદ્ધાઈમાં લોભાઈ ગયા હતા એટલે ભગવાને એને કહ્યું ત્યારે બીજા જે શિષ્ય હતા ને 300 એ કહે છે આ મગની રામને કહે છે ગુરુદેવ આ શું કરો છો આ બીજાના જોડા માથા માથે ઉપાડો તમે તો સોનાની ઉંબાડીમાં બેસનારા આટલા બધા શિષ્યને આ શોભે નહીં તો ત્યારે શું કહે છે મગની રામ કહે છે બીજા કે આવું ન કરાય ત્યારે મગની રામ બોલે છે સાંભળીએ મારા પાપ બધા બળી જશે અંતરમાં અજવાળા થશે મારા પાપ બધા બળી જશે અંતરમાં અજવાળા થશે સાચા રસ્તો માણ્યો છે આવાર મોક્ષ માર્ગ ના ખુલ્યા છે દ્વાર સાચો રસ્તો માર્યો છે આવાર મોક્ષ માર્ગ ના ખુલ્યા છે દ્વાર મોક્ષ માર્ગ ના ખુલ્યા છે દ્વાર મોક્ષ માર્ગ ના ખુલ્યા છે દ્વાર જોડા માથે ઉપાડી સંત ના ત્યારે મારા પાપ બળશે બધા જોતા જ રહી ગયા આટલી નમ્રતા ભગવાનના દર્શન થયા અંતરમાં અભિમાન કામ ક્રોધ લોભ વિગેરે જે જે દોષો હતા બધાય ચાલતા થઈ ગયા સ્વચ્છ થઈ ગયું અંતર મહારાજ શરણે આવ્યો છું બીજાને તો 2 વર્ષ રાખીએ છીએ પણ તમે આટલા નિરાભિમાની છો એટલે તમને અમે દીક્ષા આપીએ છીએ દીક્ષા નામ દીક્ષા આપી નામ ધારણ કર્યું છે અદ્વૈતાનંદ સ્વામી આવા સિદ્ધોને પણ નમાવીને સંતના ચરણે ભગવાન લીધા છે એટલે કહ્યું છે શતાન સ્વામી તમે સિદ્ધેશ્વર સિદ્ધોના પણ ઈશ્વર છો અનેકને સિદ્ધગતિ આપનારા છો અને શંકરાચાર્યજી પણ બોલે છે મારે ભવના ફેરા ટાળવા છે અને જીવન સુધારવું છે પુનરપિ જનનામ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ પુનરપિ જનનામ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ ગોવિંદમ ગોવિંદમ ભજ મોડમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મોડમતે ભજ ગોવિંદમ મોડમતે હે મોડમતે શંકરાચાર્ય કે છે હે મૂઢ હવે તો ભગવાન ગોવિંદને ભજી લે પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ પુનરપિ એટલે વારંવાર વારંવાર કોઈકના માના ઉદરમાં તને જવું પડશે 9 મહિનામાં પૂરાવું પડશે જેલની જેમ માટે ચેતી જા ભજ ગોવિંદ ભગવાનને ભજી લે શંકરાચાર્ય આ જગતને જાગતા કરે છે આટલું કહેનારા મળ્યા રોકનારા મળ્યા ટોકનારા મળ્યા સંતો મળ્યા શાસ્ત્રો મળ્યા આવા ભુજના નરનારાયણ ભગવાન ધીંગા દળબા આપને મળ્યા
શ્વેત દીપમાંથી પધારેલા ઠાકોરજી મળ્યા. હજી જો આપણે ગાફલાઈ રાખીએ, આળસ રાખીએ, તો આપણા જેવું કોઈ કૃતજ્ઞ ન કહેવાય. એટલે સાવધાન થઈ જઈ ભગવાન ભજવાનું. જેમ જેમ ઉંમર વધે એમ ભક્તિ વધે, એ જ આપણે ખરું કરવાનું છે. હે સ્વામી નારાયણ નામનો અતિ મોટો પ્રતાપ રે, અતિ મોટો પ્રતાપ રે, અંતકાળે પ્રભુ તેડવાયા વે. સ્વામી નારાયણ આપજી રે, સ્વામી નારાયણ આપજી રે, સ્વામી નારાયણ સજાનંદ સ્વામી મહારાજ ની જય. શ્રી ઘનશ્યામ મહારાજ ની જય. નારાયણ સ્વામી નારાયણ, 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 સજાનંદ સ્વામી મહારાજ ની જય. ઘનશ્યામ મહારાજ ની જય. ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન ના વહાલા અને લાડીલા, અમારા પ્રાણ સમાન, અમારા અંતરમાં તમારું સ્થાન છે એવા લાડીલા અમારા સત્સંગી બેન માતાઓને દીકરીઓને ઘણા ઘણા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.